હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટેટિક જીકે લેક્ચરની અંદર માહિતી મેળવીશું ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ, આંતરરાષ્ટ્રીય સરહદના ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે. લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન વિશે. ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર મદદરૂપ થતી આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ, જેમ કે જનરલ કોર્સ, બિનસચિવાલય ક્લાર્ક એટીડીઓ માટેનો કોર્સ, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેનો કોર્સ તથા ક્લાસ 1-2 માટેનો ધ્યેય જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તક વિશે. ક્લાસ 1-2 માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા તાજેતરમાં લોન્ચ થયેલ પર્યાવરણની બુક પણ ઉપલબ્ધ છે. ક્લાસ 3 માટે કમ્પ્યુટર, ઓલ ઇન વન, સુપર 6 અને ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક તથા તાજેતરમાં લોન્ચ થયેલ કાયદાની બુક પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર બુકની અંદર 62 ચેપ્ટર, ઓલ ઇન વન બુકની અંદર ક્લાસ 3ના 145 પ્રશ્નપત્રો વિષય વાઇઝની સાથે ટોપિક વાઇઝ સમાવેશ કરેલ છે તથા સુપર 6 બુક એ ઓલ ઇન વન બુકની અંદર ઇન્ક્લુડ છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા જે સ્ટેટિક જીકેનું જે લેક્ચર છે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, એની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એ બાઉન્ડ્રીને યાદ રાખીશું કે જે આપણો ભારત દેશ છે એના પાડોશી દેશ સાથેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ધરાવે છે એનું શું નામ છે, એની પહેલાં તો માહિતી મેળવી લઈશું. ભારત અને ચીન વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ ઓળખાય છે મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ દુરાન લાઇન તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં ભારત અને ચીન વચ્ચેની જે ઇન્ટરનેશનલ લાઇન છે, આંતરરાષ્ટ્રીય સરહદ છે, એ સેના તરીકે ઓળખાય છે, તો કે મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે. ચલો, આ તો યાદ રહી ગયું, આ તો મને યાદ છે, મેં આ ટ્રીકથી યાદ રાખ્યું છે. કઈ રીતે આપણે ટ્રીક યાદ રાખીશું, તો કે ભાઈ મેકમોહન, હવે મોહન નામ હોય એ તમને ખબર છે કે આપણા ભારતીય વ્યક્તિનું હોય એવું નામ લાગે છે, અને બીજું મેક નામ છે, મેક તમારે યાદ રાખી લેવાનું, એ કોઈ ચીનના વ્યક્તિનું નામ છે, તો બેયને ભેગા કરી દો તો મેકમોહન લાઇન. તો ક્લિયર થઈ ગયું, ભારત અને ચીન વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઇન છે એ સેના તરીકે ઓળખાય છે, મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર, આગળ વધીએ. ઇન્ડિયા અને પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે, આંતરરાષ્ટ્રીય સરહદ છે, એ કયા નામે ઓળખાય છે, તો કે રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે. ચલો, હવે આને આપણે કઈ રીતે યાદ રાખીશું, તો આપણને ખબર જ છે કે આપણે લાલ આંખ કોની સામે હોય, પાકિસ્તાન સામે જ હોય, તો બસ એ ટ્રીકથી યાદ રાખી લઈશું. રેડ એટલે લાલ, લાલ આંખ આપણે કોની સામે છે, પાકિસ્તાનની સામે છે, તો બસ એ જ રીતનું યાદ રાખી લઈશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ કયા નામથી ઓળખાય છે, રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર. નેક્સ્ટ છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી કયા નામે ઓળખાય છે, તો વિદ્યાર્થી મિત્રો એનો રાઇટ આન્સર આવશે ડુરાન લાઇન. સેના તરીકે ઓળખાય છે, ડુરાન લાઇન તરીકે ઓળખાય છે. પણ અહીંયા હું પહેલાં તમને એક ચોખવટ કરી દઉં, જ્યારે આપણા ભારતની અંદર બ્રિટિશરોનું શાસન હતું એ સમયની આ લાઇન છે, કઈ લાઇન, દુરાન લાઇન. ત્યારબાદ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડી ગયું, બરાબર, બે ભાગ પડી ગયા. જ્યારે બ્રિટિશ ભારત આઝાદ થયું ત્યારે ભારત અને પાકિસ્તાન એ બંને અલગ થયા. ત્યારબાદ આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એના વચ્ચેની જે બાઉન્ડ્રી થઈ ગઈ એ કઈ બાઉન્ડ્રી થઈ ગઈ, ડુરાન લાઇન થઈ ગઈ. તો હવે આને કઈ રીતે યાદ રાખીશું, તો કે આ પાકિસ્તાન એ દૂર અને એનથી એ દૂર ઓલું અફઘાનિસ્તાન, તો એ રીતની ટ્રીકથી યાદ રાખી લો કે દૂરના, તો દૂરના કરીને આપણે યાદ રાખી લઈએ દુરાન લાઇન, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે. ચલો ક્લિયર થઈ ગયું, તો આ સાથે આપણે ત્રણ સરહદને યાદ રાખી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક અઘરું આવશે, તો ખાસ હવે અહીંયા ધ્યાન રાખજો. જર્મની, ફ્રાન્સ અને અહીંયા છે પોલેન્ડ. જર્મની અને
ફ્રાન્સ વચ્ચે જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એની જે લાઇન છે એ ઓળખાય છે મેગિનોટ લાઇન તરીકે. જ્યારે જર્મની અને પોલેન્ડ વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ હિડનબર્ગ લાઇન તરીકે ઓળખાય છે. તો ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલાં મેં શું કીધું? તો કે જર્મની અને ફ્રાન્સ એના વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી હતી એ સેના તરીકે ઓળખાય છે? મેગિનોટ લાઇન તરીકે ઓળખાય છે. તો હવે આને આપણે કઈ રીતે યાદ રાખવાનું? તો એના માટે તમારે ટ્રીકથી યાદ રાખી લેવાનું છે. ચલો ભાઈ, મેં મનીથી મેં શું ખરીદ્યું? તો કે મેગી ખરીદી. મનીથી મેં શું ખરીદી? મેગી ખરીદી. અને મેગી ખરીદીને મેં એને શું કરી? ફ્રાય કરી. તો બસ આ રીતનું યાદ રાખી લો તો તમારું કામ થઈ ગયું. ફટાફટ રિપીટ કરી દો. મનીથી મેં શું ખરીદ્યું? તો કે મેગી ખરીદી. મેગી ખરીદીને મેં એનું શું કર્યું? ફ્રાય કર્યું. તો આ રીતે તમે યાદ રાખી શકો છો જર્મની અને ફ્રાન્સ વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઇન હોય છે એ સેના તરીકે ઓળખાય છે? મેગિનોટ લાઇન તરીકે ઓળખાય છે. એક બીજી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ ફક્ત જાણકારી માટે યાદ રાખજો, સિગફ્રેડ લાઇન. કઈ લાઇન છે? સિગફ્રેડ લાઇન. એ પણ જર્મની અને ફ્રાન્સ વચ્ચેની જ એક પ્રકારની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે. પણ આ ફક્ત જાણકારી માટે યાદ રાખજો, આને અવશ્ય યાદ રાખજો, મેગિનોટ લાઇન. ચલો ક્લિયર. બીજું, જર્મની અને પોલેન્ડ વચ્ચેની, હવે એનું એક રિવિઝન કરી લઈએ. જર્મની અને પોલેન્ડ વચ્ચેની જે ઇન્ટરનેશનલ લાઇન હતી એ મેં કયા તરીકે તમને કીધું હતું? તો કે ભાઈ હિડનબર્ગ લાઇન છે. કઈ છે? હિડનબર્ગ લાઇન. તો હવે આને આપણે કઈ રીતે યાદ રાખીશું? તો એની એક ટ્રીક છે. પહેલાં મનીથી મેં શું ખરીદ્યું? તો કે બર્ગર ખરીદ્યું. મનીથી મેં શું ખરીદ્યું? બર્ગર ખરીદ્યું અને કોઈ પોલ નામના વ્યક્તિને આપ્યું. તો બસ આ ટ્રીકથી યાદ રાખી લેશો તો પણ તમને અવશ્ય યાદ રહી જશે. ફરી રિપીટ કરું, મનીથી મેં શું ખરીદ્યું? તો કે બર્ગર ખરીદ્યું. કોને આપ્યું? તો કે પોલભાઈને આપ્યું. તો આ રીતે જર્મની અને પોલેન્ડ વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે સેના તરીકે ઓળખાય છે? હિડનબર્ગ તરીકે ઓળખાય છે. એક બીજી લાઇન છે એ ખાલી ફક્ત જાણકારી પૂરતી યાદ રાખજો, એ છે ઓર્ડરનેસી લાઇન. એને ફક્ત વિદ્યાર્થી મિત્રો જાણકારી પૂરતી યાદ રાખજો. ચલો ક્લિયર. આ સાથે આપણે ત્રણ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી પાછી કમ્પ્લીટ કરી. એનું ફટાફટ અહીંયા એક રિવિઝન છે. શું હતું? તો કે ભાઈ મનીથી મેં શું ખરીદી? મેગી ખરીદી. એને શું કર્યું? એનું ફ્રાય કર્યું. તો એના ઉપરથી નામ જર્મની અને ફ્રાન્સ વચ્ચેની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઇન કઈ કીધી? મેગિનોટ. અને આ જાણકારી પૂરતી જ યાદ રાખવાની હતી, સિગફ્રેડ લાઇન. ત્યારબાદ શેની ચર્ચા કરી? મનીથી મેં શું ખરીદ્યું? બર્ગર ખરીદ્યું. કોને આપ્યું? પોલને આપ્યું. તો એના ઉપરથી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીનું નામ શું આપણે યાદ રાખી લીધું? હિડનબર્ગ લાઇન. અને એક જાણકારી પૂરતું યાદ રાખ્યું, ઓર્ડરનેસી લાઇન. ચલો ક્લિયર. આ સાથે આપણે બીજી ત્રણ બાઉન્ડ્રીને કમ્પ્લીટ કરી. ટ્રીકથી યાદ રાખશો તો લાંબા સમય સુધી વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે અને ઓપ્શનમાં કન્ફ્યુઝન નહીં આવે. જો યાદ રાખીને જશો ને તો કન્ફ્યુઝન આવશે જ્યારે ઓપ્શન આવશે ત્યારે. ચલો એક અલગથી યાદ રાખવાની છે, મેન રહીમ લાઇન. કઈ લાઇન છે? મેન રહીમ લાઇન. એ કોના કોના વચ્ચે છે? તો કે એ છે ફિનલેન્ડ અને રશિયા વચ્ચે. કોના વચ્ચે છે? ફિનલેન્ડ અને રશિયા વચ્ચે. કઈ લાઇન છે? તો મેન રહીમ લાઇન. તો એને આપણે ટ્રીકથી યાદ રાખી લઈએ. એક રહીમભાઈ હતા, આ રહીમભાઈ હતા એ રિસાઈ ગયા. રહીમભાઈ હતા એ રિસાઈ ગયા. રિસાઈ ગયા તો એને ફન કરવા લઈ ગયા. એને ક્યાં લઈ ગયા? ફન કરવા લઈ ગયા. તો બસ આ ટ્રીકથી યાદ રાખી શકો છો, મેન રહીમ લાઈન. ફરી એક વખત ટ્રીક આપી દઉં. એક રહીમભાઈ હતા એ રિસાઈ ગયા, બરાબર. રિસાઈ ગયા તો એને ક્યાં લઈ ગયા? ફન કરવા માટે લઈ ગયા. તો ઇઝીલી યાદ રહી જાય કે મેન રહીમ લાઇન કોના કોના વચ્ચેની છે? તો કે રશિયા અને ફિનલેન્ડ વચ્ચેની છે. આને એક અલગથી આપણે એ રીતે યાદ રાખીશું. ચલો ક્લિયર. હવે આવે છે પેરેલલ લાઇન. ઓકે, એમાં વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. જે તમે રેલવેની એક્ઝામ આપો, એસએસસી સીજીએલ લેવલની એક્ઝામ આપો ને એમાં આવા ક્વેશ્ચન પૂછાયેલા છે. એમાંની પહેલી જ છે 49 પેરેલલ લાઇન. આ 49 પેરેલલ લાઇન જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ કયા બે દેશ વચ્ચેની છે? તો ખાસ ધ્યાન રાખવાનું છે, અમેરિકા અને કેનેડા વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ સેના તરીકે ઓળખાય છે? 49 પેરેલલ લાઇન તરીકે ઓળખાય છે. કોક કે સાહેબ આમાંય ટ્રીક આપી દો ને.
તો ચલો યુએસએ નો યુ અને કેનેડા નો શું છે સી છે. ચલો ક્લિયર, બંને એક લીટા પાડ દો. તો આ કંઈક શું તમને દેખાઈ રહ્યું છે, 49 જેવું દેખાઈ રહ્યું છે. તો હવે ક્યારેય ભૂલાય નહીં, 49 પેરેલલ લાઈન છે એ કોની કોની વચ્ચે છે, તો કે યુએસ અને કેનેડા વચ્ચેની છે. ચલો ક્લિયર. ત્યારબાદ જોઈએ 38 પેરેલલ લાઈન, સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઈન છે એ સેના તરીકે ઓળખાય છે, 38 પેરેલલ લાઈન તરીકે ઓળખાય છે. તો હવે એને યાદ કઈ રીતે રાખીશું, કે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઈન છે કે જે 38 પેરેલલ લાઈન તરીકે ઓળખાય છે. તો બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને 8 જેવું દેખાઈ રહ્યું છે અને અહીંયાથી તમને 3 જેવું દેખાઈ રહ્યું છે. તો એના ઉપરથી ક્લિયર થઈ ગયું કે આપણે યાદ રાખવા માટે ઈઝી થઈ જશે કે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઈન છે એ સેના તરીકે ઓળખાય છે, 38 પેરેલલ લાઈન તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર. ત્યારબાદની છે 31 પેરેલલ લાઈન. 31 પેરેલલ લાઈન છે એ ઈરાન અને ઈરાક વચ્ચેની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઈન છે. તો આને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ જ રાખવાની છે કે 31 જે પેરેલલ લાઈન છે એ કઈ બે કન્ટ્રી વચ્ચેની ઇન્ટરનેશનલ લાઈન છે, તો યાદ રાખીશું ઈરાન અને ઈરાક વચ્ચેની ઇન્ટરનેશનલ જે લાઈન આંતરરાષ્ટ્રીય સરહદ છે સેના તરીકે ઓળખાય છે, 31 પેરેલલ લાઈન તરીકે ઓળખાય છે. અને છેલ્લું 17 પેરેલલ લાઈન, આને પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે. સાઉથ વિયેટનામ અને નોર્થ વિયેટનામ વચ્ચે જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ સેના તરીકે ઓળખાય છે, 17 પેરેલલ લાઈન તરીકે ઓળખાય છે. ટૂંકમાં બે જે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ જ રાખવાની છે કે 31 પેરેલલ લાઈન ઈરાન અને ઈરાક વચ્ચે, 17 પેરેલલ લાઈન સાઉથ વિયેટનામ અને નોર્થ વિયેટનામ વચ્ચે છે. હવેની જે પેરેલલ લાઈન છે ને એ ફક્ત જાણકારી માટે છે, ફક્ત જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી જાણકારી પૂરતી, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. એવી બે પેરેલલ લાઈન, 20 પેરેલલ લાઈન જે લિબિયા અને સુદાન વચ્ચે છે, જ્યારે 22 પેરેલલ લાઈન જે સુદાન અને ઇજિપ્ત વચ્ચે છે. આ ફક્ત વિદ્યાર્થી મિત્રો જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી જોજો, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. લિબિયા અને સુદાન વચ્ચે 20 પેરેલલ લાઈન, જ્યારે સુદાન અને ઇજિપ્ત વચ્ચે 22 પેરેલલ લાઈન. ચલો ક્લિયર થઈ ગયું. આ સાથે પેરેલલ લાઈનવાળે જે બી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી હતા એને ક્લિયર કર્યું. હવે લાસ્ટ, જે બે કન્ટ્રીની આંતરરાષ્ટ્રીય સરહદો છે ને એ કલર નામ, એટલે કે બ્લુ લાઈન, પર્પલ લાઈન, ગ્રીન લાઈન, હા તો એવી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ ફક્ત જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આવું કંઈક બાઉન્ડ્રી છે, ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી. એમાં વાત કરીએ લેબેનોન, લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી લાઈન છે એ છે બ્લુ લાઈન, જ્યારે ઇઝરાયલ અને સિરિયા વચ્ચે જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે ને એ છે પર્પલ લાઈન. તમને એક થોડી ટ્રીક કહી દઉં કે જ્યાં બી આવા કલર નામ હશે ને લાઈનના, અહીંયા ઇઝરાયલ તો હશે જ, એ તમારે ગેરંટી. તો ખાસ ધ્યાન રાખજો કે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ બ્લુ લાઈન તરીકે ઓળખાય છે, ઇઝરાયલ અને સિરિયા વચ્ચેની જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ પર્પલ લાઈન તરીકે ઓળખાય છે. અને લાસ્ટ ગ્રીન લાઈન, ગ્રીન લાઈન કોની કોની વચ્ચે છે, તો મેં તમને કીધું કે કલરના નામ હોય ને એમાં એક ઇઝરાયલ તો શું હશે, આવશે જ. ઇઝરાયલ અને આ બધા સંયુક્ત ચારે ચાર, જોર્ડન, લેબેનોન, ઇજિપ્ત અને સીરિયા, આ બધાના પ્રદેશ જોડે એક ઇઝરાયલની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે એ સેના તરીકે ઓળખાય છે, ગ્રીન લાઈન તરીકે ઓળખાય છે. તો ચલો ક્લિયર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આજે છેલ્લો પોર્શન હતો ને એ કલર લાઈનવાળા હતા, બ્લુ લાઈન, પર્પલ લાઈન અને ગ્રીન લાઈન, એમાં એક કન્ટ્રી તો કઈ હતી ફિક્સ, તો કે ઇઝરાયલ હતી. વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં કલર લાઈનવાળી જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીના નામ હોય છે ને પૂછાતા નથી, પણ જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી ઇન્ફોર્મેશન જોજો. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક હતો ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીને લઈને.
આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ટ્રીકથી પણ આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. ફરી મળીશું નવા સ્ટેટિક જીકેના સાથે. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.